विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण सात में पूरक वाचन त्रण एक लक्ष्य तेना विषे समझिए तो तेना लेखक है नाना भाई भट्ट। नाना भाई भट्टनो जन्म 1882 में थयो हतो, तेमनो अवसान एटले के मृत्यु 1961 में थयो हतो। आ पाठनो प्रकार है दृष्टांत कथा। नाना भाई भट्ट भावनगरना वतनी हता। तेओ दक्षिणामूर्ति संस्था भावनगरना स्थापक हता। गुजरातना शिक्षण क्षेत्र में नवा नवा प्रयोगों करनार आदर शिक्षक अने एक प्रखर शिक्षणकार हता। तेमना लखाणों में सरल अने सचोटपणे मूल्यबोध प्रगटे छे। महाभारतना पात्रों अने रामायणना पात्रों तेमना किशोर भोग्य उत्तम ग्रंथों छे। आ दृष्टांत कथा द्वारा लेखकनी दृष्टिए आदर्श विद्यार्थी केवो होय ते व्यक्त करवामां आवी छे। एकाग्रता तथा निष्ठा ए बे ध्येय प्राप्ति माटे परम आवश्यक गुणों छे। तेवो दृष्टांत कथा में दर्शावामां आवी छे। महाभारतमांथी अर्जुनना विद्यार्थी कालना प्रसंगने गूंथी अहीं मूल्यबोध सरस रीते प्रकट कर्यो छे। तो विद्यार्थी मित्रों तमे रामायण महाभारत जोता हशो तो एमां अर्जुन नकुल सहदेव भीम आ बधा पात्रो होय छे। ए पात्रोनुं आनी अंदर वर्णन करवामां आव्युं छे। एटले हस्तिनापुरना जे राजा होय छे ए राजानुं पण आमां वर्णन करवामां आव्युं छे। અને પક્ષીની આંખ વીંધવાનું હોય છે, વારાફરતી બધાને પક્ષીની આંખ વીંધવાનું કહે છે ત્યારે બધા ગુરુને જુદા જુદા જવાબો આપે છે અને પછી છેવટે અર્જુન એમાં સફળ થાય છે। એટલે હવે આપણે પાઠને જોઈએ। દ્રુપદના દરબારમાં અપમાનિત થઈ પામેલા દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી રહ્યા કે દ્રૌપદીના દરબારમાં અપમાનિત થયેલા દ્રોણ હતા એ ફરતા ફરતા જ્યારે હસ્તિનાપુર આવ્યા ત્યારે હસ્તિનાપુરના એક કૂવા પાસે રાજકુમારો રમતા હતા। જ્યારે ફરતા ફરતા દ્રૌપદીના દરબારમાંથી ફરતા ફરતા દ્રોણ આવ્યા ત્યારે એક કૂવા પાસે રાજકુમારો હતા એ રમત રમતા હતા। દ્રોણે અસ્ત્ર વિદ્યાના પ્રભાવથી કૂવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો। એટલે દ્રોણ હતા એ પોતે અસ્ત્ર વિદ્યા જાણતા હતા એટલે એના પ્રહારથી જે દડો કૂવામાં પડ્યો હતો એ દડાને કૂવામાંથી બહાર કાઢી આપ્યો। કુમારે આ વાત વિશ્વપિતામહને તથા મહારાજ ધૃતરાષ્ટ્રને જણાવી એટલે તે બંને વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા કે દ્રોણને રાજકુમારોના જે ગુરુ હોય એના ગુરુ તરીકે એમને નિમિત્ત કર્યા। આ જમાનામાં ગુરુની સેવા અને વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું। વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખાય ગુરુકુળમાં નાના મોટા તમામ કામો પોતે જાતે ઉપાડી લેતા અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂલી તાલીમ આપતા કે જીવનમાં ઉપયોગી થાય એવી તાલીમ આશ્રમની અંદર આપવામાં આવતી હતી। આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયો ચરાવવા માટે જંગલમાં લઈ જતો, આશ્રમના વૃક્ષોને પાણી પાતો, ગુરુના હવિ માટે સમિત માંગી લાવતો। એટલે હવિ એટલે હવન, સમિત એટલે લાકડા, એટલે કે ગુરુના હવન માટે લાકડા પણ શિષ્ય માંગી લાવતો હતો। અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રિશ્વની વિદ્યા ભણવી શરૂ કરતો। એટલે કે આ બધા નાના મોટા કામો ગુરુ જે બતાવે એ કામો કરવાના અને પછી વિદ્યાની શરૂઆત થતી હતી। આમ પાંડવોને તેમજ કૌરવોને ગુરુ દ્રોણની સેવાની તાલીમ મળી હતી। કૌરવો અને પાંડવો હતા એને ગુરુની સેવા કરવાની અહીંયા તાલીમ મળી હતી। કુમારોની પરીક્ષાનો વખત નજીક આવ્યો હતો। કુમારે દ્રોણાચાર્ય પાસે કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરના સમગ્ર પ્રજા જુએ એવો વિશ્વપિતામહનો મનોરથ હતો અને તેટલા માટે એક આલિશાન મંડપ ઊભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો। એટલે આ બાજુ કુમારોને પરીક્ષા લેવાનો એમણે મનોરથ કર્યો હતો, નિર્ણય કર્યો હતો। એટલે મોટો આલેશાન એટલે મોટો વિશાળ મંડપ બાંધ્યો હતો અને રાજકુમારની પરીક્ષા લેવાનો એમણે વિચાર કર્યો। તે દરમિયાન દ્રોણાચાર્ય પોતાના સંતો સાથે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો। હવે આ બાજુ દ્રોણાચાર્યને એમ થયું કે લાવો હવે હું મારા શિષ્યોની તપાસ તો કરું। એક વખત બધા અસ્ત્રશાળામાં વખતસર હાજર રહ્યા એટલે આચાર્ય અચાનક જાહેર કર્યું આજે હું તમારી પરીક્ષા કરવાનું છું। એટલે અસ્ત્રશાળામાં જ્યારે બધા વિદ્યાર્થીઓ વખતસર હાજર રહ્યા ત્યારે આચાર્યએ નક્કી કર્યું કે આજે હું
तमारा बधाने परीक्षा लेवानो छू एटले बधा शिष्योनी परीक्षा लेवानो विचार कर्यो। राजकुमारो तैयार थया अने पोताना साधनों लई बहार मैदानमां आव्या। हवे बधा राजकुमारो हता ए बधा पोते परीक्षा आपवा माटे तैयार थई गया अने पोताना जे साधनो हता ए साधनो लई अने मैदानमां आव्या। मैदानमां दूर एक झाड पर धोळा रंगनुं एक बनावटी पक्षी गोठव्युं हतुं अने लाल रंगना बे रत्नोनी तेनी आँखो बनावी हती। एटले के झाड उपर एक बनावटी नकली पक्षी मूक्युं हतुं एनी लाल रंगनी आँखो बनावेली हती। आचार्य કુમારોને જણાવ્યું કે પેલા દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખોને તમારે વીંધવાની છે। એટલે પછી આચાર્ય એમ કીધું કુમારોને કે જો પેલા ઝાડ ઉપર જે પક્ષી નકલી બનાવટી પક્ષી મૂક્યું છે એ પક્ષીની તમારે આંખ વીંધવાની છે। કુમારો તૈયાર થયા, તેમની આંખો તૈયાર થઈ, તેમના ધનુષ્ય તૈયાર થયા, તેમના તીર તૈયાર થયા। એટલે આ બાજુ જે કુમારો હતા એ કુમારો પોતે પરીક્ષા આપવા માટે તૈયાર થઈ ગયા। આચાર્ય બોલ્યા, કુમાર યુધિષ્ઠિર પહેલો તમારો વારો। એટલે હવે આચાર્ય એમ કીધું કે યુધિષ્ઠિર પહેલો વારો તારો છે, જો આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે, તમે આ સર્વને જુઓ છો ને। એટલે આચાર્ય યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે જો આ ઝાડ છે, હું ઊભો છું, સામે પક્ષી છે, આ બધાને તમે જુઓ છો ને, ત્યારે યુધિષ્ઠિર શું કહે છે, ઊભા થયા અને ધનુષ્ય બાણ હાથમાં લીધો અને પક્ષીની સામે નજર કરતાં બોલ્યા, ગુરુ મહારાજ હું તમને જોઉં છું, ભૂરા આકાશને જોઉં છું, દૂરના ઝાડને દેખું છું અને ભાસ પક્ષીને પણ દેખું છું। એટલે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હા, હું દરેકને જોઉં છું। દુર્યોધન યુધિષ્ઠિરના જવાબથી દ્રોણ ખિન્ન થઈ ગયા। એટલે યુધિષ્ઠિરે જવાબ આપ્યો એટલે દ્રોણ હતા એના પર ખિન્ન થઈ ગયા, ખિન્ન થઈ ગયો એટલે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે બેસી જાઓ, પછી વારો આવ્યો દુર્યોધનનો। દુર્યોધન કુમાર જુઓ, આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, પેલું ઝાડ રહ્યું અને તેના પર પક્ષી છે, તમે આ સર્વને જુઓ છો ને। દુર્યોધને હાથમાં ધનુષ્ય બાણ લેતા જવાબ પાડ્યો, ગુરુદેવ હું આ બધા ભાઈઓને દેખું છું, તમને દેખું છું, ભૂરા આકાશને દેખું છું, ઝાડને દેખું છું અને તેના પર રહેલા પક્ષીના શરીરને પણ દેખું છું। દ્રોણે હાથ પછાડતા કહ્યું, બેસી જાઓ। હવે દ્રોણને ગુસ્સો આવ્યો એટલે દ્રોણે હાથ પછાડી અને એને એમ કહ્યું કે તું હવે બેસી જા। પછી ભીમસેનનો વારો આવ્યો, હવે ભીમસેન ઊભો થયો અને આચાર્યના પ્રશ્નના જવાબમાં બોલ્યો, ગુરુજી હું તમને સૌને દેખું છું, આકાશમાં મોટા મોટા વાદળા તરે છે તેમને દેખું છું, ઝાડના કોતરોમાં પેલો બિલાડો ફરે છે તેને હું દેખું છું અને ઝાડ ઉપર તમને ધોળું કંઈક ગોઠવું છે તેને પણ દેખું છું। એટલે ભીમસેને આવો જવાબ ગુરુ દ્રોણને આપ્યો। એટલે ગુરુ દ્રોણે શું કર્યું, પાછું એ નિરુત્તિત થયા એટલે કે એના પ્રશ્નથી એને કોઈ સારું લાગ્યું નહીં અને ભીમસેને બેસાડી દીધો। ગુરુ ઘણા કુમારો કને ફરી વળ્યા, એટલે ગુરુ હતા એ ઘણા કુમારો પાસે કને એટલે કે પાસે ફરી વળ્યા પણ કોઈના ઉત્તરથી તેમને સંતોષ થયો નહીં। એટલે બધાની પાસે ગુરુ ફરી વળ્યા પણ કોઈના ઉત્તરથી ગુરુને સંતોષ થયો નહીં અને છેવટે અર્જુન તરફ વળ્યા, બેટા અર્જુન હવે તારો વારો છે। હવે ગુરુ દ્રોણાચાર્ય હતા એ અર્જુનને કહે છે કે બેટા હવે તારો વારો છે, તારા પર મારી સર્વ આશા છે કે હવે મેં બધી આશા તારા ઉપર છોડી દીધી છે, આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડી છે કે આ બધાને મેં પરાણે વિદ્યા શીખવી છે, ત્યારે તો તું વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે, ઊઠ તૈયાર થા, જો આ હું ઊભો છું, સામે ભૂરું આકાશ પડ્યું છે, દૂર પેલું ઝાડ છે અને તેના પર પક્ષી છે, તું આ સર્વને જુએ છે ને। હવે ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને પૂછે છે કે જો આ ઝાડ છે, પક્ષી છે, હું ઊભો છું, તો આ બધાને તું જોવે છે ને। દ્રોણ હજી તો વાક્ય પૂરું કરે છે ત્યાં તો અર્જુન બોલ્યો, ગુરુદેવ હું તમને દેખતો નથી, આકાશને દેખતો નથી, ઝાડને દેખતો નથી, માત્ર એક પક્ષીને દેખું છું, બાણ છોડવાની આજ્ઞા આપો। એટલે અર્જુન હોય છે એ ગુરુ દ્રોણાચાર્ય પોતાનું વાક્ય પૂરું નથી કરતા, ત્યાં જ જવાબ આપે છે કે હું ઝાડને દેખતો નથી, તમને દેખતો નથી, આકાશને દેખતો નથી, માત્ર તમે બાણ છોડવાની મને આજ્ઞા આપો। બેટા અર્જુન, દ્રોણ બોલ્યા, અમને કોઈને દેખતો નથી, એકલા પક્ષીને જ દેખે છે। એટલે પ્રશ્ન પૂછે છે, તું અમને કોઈને જોતો નથી તો ખાલી પક્ષીને જ જુએ છે, મહારાજ હવે તો આખા પક્ષીને નથી દેખતો, તો કે મહારાજ હવે મને આખું પક્ષી પણ દેખાતું નથી, માત્ર તેનું માથું જ દેખાય છે। તરત જ અર્જુને જવાબ વાળ્યો અને દ્રોણ કંઈ બોલવા જાય ત્યાં તે ફરી બોલી ઉઠ્યા, મહારાજ હવે તો આ પક્ષીનું માથું નથી દેખતો, માત્ર બે રાતા તારા ઝગમગે છે એને જ દેખું છું। એ દ્રોણાચાર્ય બોલવા જાય એ પહેલાં તો અર્જુન કહે છે કે હવે મને એનું માથું પણ દેખાતું નથી, આ હવે મને માત્ર તારાની જેમ ઝગમગતા બે તારા
દેખાય, રાતના તારા ઝગમગે છે એને જોવું, દેખું છું બેટા એને જ વિંધ. એટલે ગુરુ દ્રોણાચાર્ય એમ કહે છે કે બેટા હવે તું એને જ વિંધ. દ્રોણના શબ્દો ઓઠ બહાર પડ્યા ન પડ્યા ત્યાં તો અર્જુનનું બાણ સનનન કરતું છૂટ્યું અને પક્ષીની આંખમાં ચોંટાયું ચોંટ્યું. એટલે કહે છે કે હજુ તો આજ્ઞા કરી ના કરી એ પહેલાં તો અર્જુને બાણ છોડ્યું અને સનનન કરતું જે બનાવટી પક્ષી બેસાડ્યું હતું એની આંખોમાં આંખો વીંધી નાખી. સાબાસ બેટા સાબાસ, તું મારો ખરો શિષ્ય છે, તારા પર હું પ્રસન્ન થયો છું બેટા. આ અસ્ત્ર વિદ્યામાં મારો કોઈ શિષ્ય તારાથી ચડિયાતો નહીં થાય એવું મારું માનવું છે. એટલે આ બાજુ દ્રોણાચાર્યએ અર્જુનને સાબાસી આપી કે તું મારો ખરેખર શિષ્ય છે. દ્રોણાચાર્યએ અર્જુનને બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું. એટલે માથું સૂંઘવું એટલે ખૂબ વહાલ કરવું. ચારે ભાઈઓ અર્જુન ફરતા વિટાઈ ગયા વળ્યા અને કૌરવો બધા એક ખૂણામાં એકઠા થઈને ઘૂસફૂસ કરવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, આ મહાભારતના પાત્રોમાંથી લેવામાં આવ્યું છે અને નીચે શબ્દ સમજૂતી આપી છે એ તમારી નોટબુકમાં લખશો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.